Hey friends, this is Rohit Patel. હવે આ ગ્રીન હાઉસ અસર બન્યા મિત્રો, એના પછી વૈશ્વિક તાપમાનમાં વધારો થવાના કારણો, એની અસરો અને એ તાપમાનને નિયંત્રિત કરવાના પગલા. વૈશ્વિક તાપમાનમાં વધારો થવાના કારણો, કેમ તાપમાન વધે, એની શું અસરો થાય અને વૈશ્વિક તાપમાનને નિયંત્રણમાં રાખવા માટે કયા પગલા લેવા. તો પહેલું છે, વૈશ્વિક તાપમાનમાં વધારો થવાનું મૂળભૂત કારણ મિત્રો, વૈશ્વિક તાપમાન પૃથ્વીની સપાટીના ઉષ્ણતામાનમાં વધારો થવાનું મુખ્ય કારણ ગ્રીન હાઉસ વાયુના સ્તરમાં થતી વૃદ્ધિ. ગ્રીન હાઉસ વાયુના સ્તરમાં વધારો થાય, ગ્રીન હાઉસ વાયુનું પ્રમાણ વધે એટલે પૃથ્વીની સપાટીનું તાપમાન વધે અથવા વૈશ્વિક તાપમાન વધે. છેલ્લા 100 વર્ષની અંદર મિત્રો પૃથ્વીની તાપમાનમાં 0.6 અંશ સેન્ટીગ્રેડ જેટલો વધારો થયો છે. છેલ્લા 100 વર્ષની અંદર પૃથ્વીનું તાપમાન 0.6% જેટલું વધ્યું છે, જ્યારે છેલ્લા 30 વર્ષ દરમિયાન સૌથી વધારેમાં નોંધાયો છે, સૌથી વધારે વધારો. આપણે 100 વર્ષની વાત કરીએ તો 100 વર્ષની અંદર તાપમાન 0.6 અંશ સેન્ટીગ્રેડ વધ્યું. પણ એક સામાન્ય ઉદાહરણ લો કે પહેલા 60 વર્ષની અંદર તાપમાનમાં 0.2%, 0.3% વધારો થયો હોય તો બાકીના છેલ્લા 30 વર્ષ જે વધારો 70 વર્ષમાં થયો એ એટલો કે એના કરતા વધારે વધારો છેલ્લા 30 વર્ષની અંદર થયો. અને વૈજ્ઞાનિકો માને છે કે તાપમાનમાં જો આ જ પ્રકારનો વધારો થતો રહ્યો તો એને કારણે આબોહવામાં અસાધારણ ફેરફાર જોવા મળે છે. અને આ આબોહવામાં જોવા મળતા અસાધારણ ફેરફાર એને અલનીનો અસર તરીકે ઓળખાય છે. એક માર્કમાં પ્રશ્ન પૂછાય, અલનીનો અસર એટલે શું? તો તાપમાન વધારાને કારણે પર્યાવરણમાં હાનિકારક ફેરફાર થાય છે અને આબોહવામાં જોવા મળતો અસાધારણ ફેરફાર એને અલનીનો અસર તરીકે ઓળખાય છે. હવે મિત્રો, વૈશ્વિક તાપમાન, સમગ્ર વિશ્વના તાપમાનમાં વધારો થાય, આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ. જેમ જેમ તાપમાન વધે તેમ કઈ અસરો જોવા મળે? તો ધ્રુવ પ્રદેશમાં છવાયેલા બરફ, એ બરફ પીગળે છે. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ અને શીત કટિબંધ કહીએ, શીત કટિબંધ 12 માસ બરફથી છવાયેલો પ્રદેશ છે. જેમ જેમ પૃથ્વીનું તાપમાન વધતું જાય તેમ તેમ આ જે બરફથી છવાયેલા જે શિખરો છે અથવા ધ્રુવ પ્રદેશમાં જે બરફ છવાયેલો છે એ બરફ ધીમે ધીમે પીગળતો જાય, બરફ ઓગળે. આપણા દેશની વાત કરીએ, હિમાલય 12 માસ બરફથી છવાયેલો છે. હિમાલયના બરફથી છવાયેલા શિખરો પીગળવા લાગે. ઘણા વર્ષો સુધી આની આ જો પ્રક્રિયા ચાલ્યા કરે તો એ જે ધ્રુવ પ્રદેશમાં બરફ પીગળે, હિમાલયમાંથી જે બરફ પીગળે, એ બરફનું રૂપાંતર શેમાં થાય? પાણીમાં. એ બરફ પાણીમાં ફેરવાય અને એ બરફ જે પાણી સ્વરૂપે કઈ આવે, ભૂમિ જમીન સપાટી પર આવે, જે જલીય સ્ત્રોતો છે, દરિયા, સમુદ્ર સપાટી, સમુદ્રની સપાટીના સ્તરમાં વધારો થાય. મતલબ દરિયાની અંદર ધીમે ધીમે પાણીનું પ્રમાણ વધતું જાય, દરિયાની અંદર પાણીનું પ્રમાણ ઉમેરાતું જાય. એટલે જે દરિયાની સપાટી છે, પાણી જેમ જેમ ભરાતું જાય તેમ તેમ એની સપાટી કેવી આવે? ઊંચી આવે. અને એટલે દરિયા કિનારે આવેલા શહેરો અને કેટલાક આઈલેન્ડ હોય, કેટલાક ટાપુ હોય, તો એના માટે ખતરો ઊભો થાય. જેમ જેમ સમુદ્ર સપાટી ઊંચાઈ આવે તો દરિયા કિનારાની આસપાસ આવેલા મોટા શહેરો અથવા જે ટાપુ છે એ શું થઈ જાય? તો એ દરિયાની અંદર ડૂબી જવાની સમસ્યા રહે. વિશ્વના ધારો કે 2-4 ઉદાહરણ લઈએ, ન્યુયોર્ક અમેરિકાની અંદર આવેલું એક મોટું છે, ન્યુયોર્ક છે, આપણા ભારતની અંદર મુંબઈ છે, ચેન્નઈ છે, તો આ બધા દરિયા કિનારે આવેલા શહેરો છે. જો સમુદ્ર સપાટીનું પ્રમાણ વધે, દરિયાની જળ સપાટી ઊંચાઈ આવે, તો આ બધા જે ઘટકો છે એ શું થઈ જાય? તો એ દરિયામાં ડૂબી જાય, એના માટે ખતરો ઊભો થાય. બરાબર. હવે ત્રીજો તબક્કો છે, વૈશ્વિક તાપમાન, ગ્લોબલ વોર્મિંગને નિયંત્રિત કરવું હોય, વૈશ્વિક તાપમાનને નિયંત્રિત કરવું હોય તો શું કરવું પડે? તો જેના દ્વારા ગ્લોબલ વોર્મિંગ થાય છે,
જેના દ્વારા ગ્રીન હાઉસ અસર એમાં વધારો થાય છે, એવા ઘટકો એવા સ્ત્રોતને અટકાવવા પડે. સૌથી મહત્વનું જવાબદાર પરિબળ કયું? તો અશ્મિ બળતણનો ઈંધણ તરીકે થતો ઉપયોગ. અશ્મિ બળતણ, પેટ્રોલ, ડીઝલ આ બધા જે ઘટકો છે એનો ઉપયોગ ઘટાડવો. ઉર્જાના ઉપયોગ, ઉર્જા આપણે તમે અગાઉ 9મા 10મા કંઈક ભણ્યા છો, ઉર્જા સ્ત્રોતોના બે પ્રકાર, પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય. જે ઉર્જા સ્ત્રોતો પુનઃ પ્રાપ્ય છે, જે ઉર્જા સ્ત્રોતો દ્વારા પ્રદૂષણ થતું નથી એનું પ્રમાણ વધારવું. વન કટાય, વૃક્ષોને કપાતા અટકાવવા જોઈએ. વન કટાઈને ઘટાડવી, વૃક્ષોને કાપતા અટકાવવા, નવા વૃક્ષોનો ઉછેર કરવો, વૃક્ષારોપણ. આપણે શું કરીએ? આપણી જુદી જુદી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે આપણે વૃક્ષોને કાપીએ. એક વૃક્ષને મિત્રો તમે ઉછેરો તો ખબર પડે કે વૃક્ષને ઉછેરતા એ વૃક્ષ તૈયાર થઈને પરિપક્વ બને તેનો કેટલો સમય લાગે. અને એની સામે તમે એક જ વૃક્ષને કાપવા માટે કેટલો સમય લે? લીમડાનો વૃક્ષ છે, એક વૃક્ષને આપણે કાપી કાઢવું હોય તો 2-4 દિવસ થાય કાપવાનો. એને આપણે કલાકના સમયની અંદર, બહુ ઓછા સમયની અંદર આખા વૃક્ષને કાપી કાઢીએ. જેટલા ઝડપથી વૃક્ષનો નાશ થાય છે, જેટલા ઝડપથી વન કટાઈ થાય છે, એટલા પ્રમાણમાં અથવા એટલા ઝડપથી વૃક્ષો ઉછેરી શકાતા નથી. બીજું, આપણે વૃક્ષો કાપીએ છીએ, તમે 10 વૃક્ષ કાપવાની સામે 10 નવા વૃક્ષ ઉછેરો છો. વૃક્ષોને કાપતા અટકાવવા પડે, નવા વૃક્ષોનો સતત ઉછેર કરવો, વૃક્ષારોપણ કરવું, અને માનવ વસ્તીની વૃદ્ધિમાં ઘટાડો કરવો. આ સૌથી મહત્વની વસ્તુ છે. આ બધાનું મૂળભૂત જવાબદાર પરિબળ એક જ છે, વસ્તી વૃદ્ધિ અથવા વસ્તી વધારો. જો માનવ વસ્તીમાં ઘટાડો થાય તો એની જરૂરિયાતો ઘટે, જરૂરિયાતો ઘટે તો પર્યાવરણ પર થતું જે દબાણ છે એ પર્યાવરણીય દબાણ ઘટે, અને એને કારણે આ જે પર્યાવરણને નુકસાન થાય છે તો એ નુકસાનને અટકાવી શકાય છે. 2 માર્કનો પ્રશ્ન થાય, વૈશ્વિક તાપમાનનું નિયંત્રણ માટે જવાબદાર પરિબળ, તો અશ્મિ બળતણનો ઉપયોગ ઘટાડવો, ઉર્જાના ઉપયોગી સ્ત્રોતની ચકાસણી કરવી, વન કટાઈ ઘટાડવી, વૃક્ષારોપણ કરવું, નવા નવા વૃક્ષોનો ઉછેર કરવો, અને માનવ વસ્તીની વૃદ્ધિમાં ઘટાડો કરવો. જો આટલી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે તો વૈશ્વિક તાપમાનનું નિયંત્રણ થાય, આપણે સમગ્ર ગ્લોબલ વોર્મિંગને અટકાવી શકીએ છીએ. બરાબર મિત્રો, આ ટોપિકની અંદર વૈશ્વિક તાપમાન માટે જવાબદાર પરિબળો, વૈશ્વિક તાપમાનની અસરો અને તેનું નિયંત્રણ, આ 3 બાબતો ભણ્યા. બરાબર, ખ્યાલ આવી ગયો છે? વૈશ્વિક તાપમાન, 2-2 માર્કમાં પ્રશ્ન છે, વૈશ્વિક તાપમાનની અસરો, તો ધ્રુવ પ્રદેશમાં છવાયેલો બરફ પીગળે, હિમાલયના શિખરો પર રહેલો બરફ પીગળે, એટલે ઘણા વર્ષો સુધી આનીયા ક્રિયા થાય તો સમુદ્ર સપાટીના સ્તરમાં વધારો થાય અને દરિયા કિનારે વસતા શહેરો માટે ખતરો ઉભો થાય છે. બરાબર, આ એની અસરો. ખ્યાલ આવી ગયો? અને વ્યવસ્થિત 3 ટુકડા અને આખો પ્રશ્ન પૂછાય, ગ્લોબલ વોર્મિંગ અથવા વૈશ્વિક તાપમાનમાં થતો વધારો, તે માટે જવાબદાર પરિબળો, અસર અને એનું નિયંત્રણ.